study step. સ્ટડી સ્ટેપ ચેનલના સૌ મિત્રો, શિક્ષક શ્રીઓ, વિદ્યાર્થીઓ અને દર્શકો, સ્ટડી સ્ટેપ ચેનલ પરથી હું હરેશ વ્યાસ આજે આપની સાથે છું. સૌને મારા નમસ્કાર. આજે આપણે મળવાના છીએ કવિ શ્રી તુષાર શુક્લને, જેમણે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ મીઠો ગુજરાતી કહી સંબોધિત કરે છે. તેમની પાસેથી આપણે આપણી માતૃભાષામાં રહેલી મીઠાશની અનુભૂતિ કરવાના છીએ. તેમની કવિતા કમાડે ચિતરિયા મેં લાભ અને શું ગુજરાતી વિષય ધોરણ 8 દ્વિતીય સત્રના પાઠ્યક્રમમાં છે. કવિનો પ્રાથમિક પરિચય મેળવીએ તો તેમનો જન્મ 29 જૂન 1955 ના રોજ થયો હતો. કવિ તુષાર દુર્ગે શુક્લ અમદાવાદના વતની છે. તેઓ આકાશવાણી રેડિયો સાથે જોડાયેલા હતા. રંગભૂમિ, સિનેમા તથા અખબાર દ્વારા પ્રત્યાયન કાર્યમાં તેઓ વ્યસ્ત છે. તારી હથેળી, પૂછીને થાય નહીં પ્રેમ, મારો વરસાદ આ તેમના જાણીતા કાવ્ય સંગ્રહ. આ ગીત રચનામાં ગામડાના ઘરના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાભ શુભ થી લઈને તાંબાનું તરફાણું, તોરણિયા, સાથિયા, ઉમરો જેવા આપણે ત્યાં લુપ્ત થવા લાગેલા પ્રતીકોની સાથેનું ગૃહિણીનું સંવેદન આકર્ષક રીતે પ્રગટ થયું છે. ગીતની પરાકાષ્ઠાએ મુકાયેલા શબ્દો સંબંધ આવું તો છે મહેક મહેક થાવ, સાથે જ ગીત ઊંચા શિખરો સર કરે છે. અંતે તો માનવીને સુખની પ્રતીક્ષા હંમેશ રહી છે, શુભ અને લાભની પણ અપેક્ષા રહી છે. ઘણા લાંબા સમયની પ્રતીક્ષા પછી ખૂબ વ્યસ્ત સમયમાંથી આપણી લાગણી અને વિનંતીને સ્વીકારી આજે આપણી સાથે જોડાયેલ છે કવિ શ્રી તુષાર શુક્લ. હું સ્ટડી સ્ટેપની પૂરી ટીમ હતી તેમનો હૃદયથી ઋણ સ્વીકાર કરું. તુષાર શુક્લની આ સુંદર ગીત રચના તેમની પાસેથી સમજીએ તો ચાલો મળીએ કવિ શ્રી તુષાર શુક્લ. મારી એક રચના ધોરણ 8ના વિદ્યાર્થીઓના ભણવામાં જે આવે છે એનું હું પહેલા પાઠ કરું. કમાડે ચિતર્યા મેં લાભ અને શુભ અને આલેખ્યા શ્રી સવા પાને. કમાડે ચિતર્યા મેં લાભ અને શુભ અને આલેખ્યા શ્રી સવા પાને, સુખ આવશે અમારે સરનામે. તાંબાના તરભાણે કંકુ લીધું ને એમાં આચમની પાણીની ઢોળી, જમણા તે હાથ તણી આંગળીએ હેત દઈ, હળવે હળવેથી રહી ઘોળી. સ્નેહ તણા સાથિયા જ્યાં આંખે અંજાયા, પછી કહેવાનું શું હોય ગામે, સુખ આવશે અમારે સરનામે. અવસરના તોરણિયા લીલું હસે અને કહે હૈયામાં હેત ભરી આવો, લાખેણી લાગણીઓ લહેરાતી જાય, કહે લૂંટી લ્યો વહાલ ભર્યો લાહો. મરજાદી ઉંબરાને ઠેસે વટાવતી દોડી આવી છું હું જ સામે, સુખ આવશે અમારે સરનામે. નાનું શું આયખું ને મોટેરી આશા, નાનું શું આયખું ને મોટેરી આશા, એમ થઈ જતી કેટલી એ ભૂલ, ખીલતા ને ખરવાની વચ્ચે સુગંધ થઈ જીવતા જાણે છે આ ફૂલ. નાનું શું આયખું ને મોટેરી આશા, એમાં થઈ જતી કેટલી એ ભૂલ, ખીલવા ને ખરવાની વચ્ચે સુગંધ થઈ જીવતા જાણે છે આ ફૂલ. સંબંધ આવું તો છે મહેક મહેક થાવું, સંબંધ આવું તો છે મહેક મહેક થાવું, એને મૂલવી શકાય નહીં આમે, સુખ આવશે અમારે સરનામે. કમાડે ચિતર્યા મેં લાભ અને શુભ અને આલેખ્યા શ્રી સવા પાને, સુખ આવશે અમારે સરનામે. કવિતાનો પાઠ ધ્યાનથી સાંભળો તો તમને સ્પષ્ટ થઈ જાય કે આ કોની ઉક્તિ હોઈ શકે. આ કોઈ એક એવી મુગ્ધાની ઉક્તિ છે કે જે હવે દાંપત્ય જીવન પર પોતાની યાત્રા શરૂ કરવા જઈ રહી છે,
એણે જે કંઈ મનમાં કલ્પના કરી છે એ કલ્પના પ્રકારનું જીવન એને જીવવા મળે નહીં મળે, પણ એના મનમાં એવો ભાવ છે કે હવે પછીની મારી આ દાંપત્ય પથની યાત્રા એવી સુખમય બની રહે. બે વ્યક્તિઓનું જોડાવું એ આપણે ત્યાં હંમેશા લોકોને રસ પડ્યો છે વાતમાં. કેટલાકને હૈયેથી સહજ આશીર્વાદ નીકળે, કેટલાકના મનમાં કંઈક સાચો ખોટો ખટકો એ હોઈ શકે. આ રચનામાં આ મુગ્ધા પોતે શું તૈયારી કરી છે એની વાત કરે છે. આખા ગીતમાં ઘણા બધા એવા શબ્દોના પ્રયોગ છે કે જે આપણા સૌરાષ્ટ્રની તળપદી બોલીમાંથી આવતા, ગ્રામ પ્રદેશમાં જેનો વિશેષ પરિચય હોય શ્રોતાઓને, વિદ્યાર્થીઓને, ભાષકોને, બાળકોને, એવા પ્રયોગો આમાં છે. એટલે ઘણું કદાચ હવે રોજના ઉપયોગમાં નથી એવું પણ હોય. હવે તો નાના ગામડા સિવાય કેટલીક વસ્તુઓ રહી પણ નથી, અને જે થોડાક દૂર સુદૂરના નગરો છે એ પણ હવે આધુનિક થતાં જાય છે, એટલે બધું તો કદાચ ન સમજાય. દાખલા તરીકે મેં ગીતના આરંભમાં જ એવું કહ્યું, કમાડે ચિત્ર્યા મેં લાભ અને શું. કમાડ એટલે દરવાજો. હવે આ પ્રયોગ ઓછો છે, હવે જે દરવાજા બને છે તમે જાણો છો એમ, એક આખો સળંગ એક દરવાજો હોય છે આધુનિક બાંધકામની અંદર. જૂના ઘરોમાં એવા કમાડ આવતા કે જે બે ભાગમાં વહેંચાયેલા હોય, બંને ભાગ અડધા અડધા ખુલે, બંને ભાગને બંધ કરો ત્યારે ભેગા કરવા પડે, ખુલે ત્યારે બંનેને ખોલવા પડે. એના ઉપર કંકુથી લાભ અને શુભ એવું લખેલું આવે. પરિવારની બહેનો, દીકરીઓ, ગૃહિણીઓ લખે. હવે મારા મનમાં જે કલ્પના છે, જે આ મુગ્ધાના મનમાં પણ ભાવ છે, એવું આ કમાડ બે ભાગમાં વહેંચાયેલું જેના પર આ લાભ અને શુભ લખ્યા છે એ ખુલે છે. એટલે કે કોઈકને આમંત્રણ આપે છે, કશાકને આવકારે છે. શેને આવકારે છે? એના જે સપના છે સહજીવનના, એને તો એવી કલ્પના ન થઈ શકે કે બંધ કમાડ છે આમ, એ જ્યારે આમ ખુલે છે જાણે કે ઘર બે હાથ પહોળા કરીને આવકાર આપવા માંગે છે. પેલા આખા સળંગ દરવાજામાં એ ભાવ નથી થતો, બે ભાગમાં વહેંચાતો દરવાજો છે એ જાણે ઘરના કોઈ વડીલનો, કોઈ પ્રિયજનનો, એવું એક મનમાં ચિત્રકલ્પના કરો એ કેવા પ્રેમથી તમને આવકારે. તમે ઘરે પહોંચો અને તમારા બા, બાપુ, મમ્મી, પપ્પા કોઈ બારણામાં જે ઊભા છે આમ બારણું ખોલીને તમને આવકારે, જાણે અહીંયું ખોલીને આવકારે, જાણે કે તમને બાથમાં લે છે હેતથી. તો એ ભાવ છે. ઘર શું કરે છે બીજું? આપણે બહારથી થાકીને આવીએ તો આપણને ફરી પાછા તાજા માજા કરવા માટે ઘર આપણને આમ આવકારે છે, બાથમાં લઈ લે છે, આપણો થાક ભૂલાવી દે છે. એવું આ કમાડ ખોલ્યું છે જેની એક બાજુ લાભ લખ્યું છે, એક બાજુ શુભ લખ્યું છે. જીવનમાં બંનેની જરૂર છે, લાભ અને શુભ. આપણે લાભ અને શુભ એમ બોલીએ છીએ પણ વાસ્તવમાં વધારે યોગ્ય ઉચ્ચાર તો શુભ અને લાભ છે. પણ માણસનું મન છે થોડું સ્વાર્થી હોય, પહેલાં પોતાના લાભનો જ વિચાર કરે, શુભ વિશે પછી વિચારે, પણ પહેલાં શુભ. ઊભી લીટી કરો તો એ સવાર, તો એવી એક જે શરૂ થઈ ગઈ એના પહેલા પાના ઉપર શ્રી સવા એમ લખ્યું છે, બારણા પર લાભ અને શુભ લખ્યું છે. એટલે કે એવી સરસ શરૂઆત થવા જઈ રહી છે. તાંબાના તરભાણે કંકુ લીધું, વળી પાછું તરભાણું શબ્દ, એ પણ પૂજાની જે આપણે વિધિ કરતા હોય છે એમાં જે વાસણનો ઉપયોગ થાય છે, જે પાત્રનો ઉપયોગ થાય એ તરભાણું છે. તો એમાં એ પાછું તાંબાનું છે, તાંબુ પણ હવે બહુ ઉપયોગમાં નથી રહ્યું, પણ તાંબાના વાસણો જેમના ઘરમાં હશે, જે જૂના ઘડા હોય કે તાસ હોય કે આ તરભાણા હોય, પૂજામાં તો સવિશે, તો એમાં કંકુ લીધું છે. આચમની એટલે ચમચી,
ચમચી તમને તરત સમજ પડશે. પણ એ પૂજા માટેની ચમચીને આચમની કહેવાય. આચમન લેવું એટલે આ હથેલીમાં જે પાણી લઈએ છીએ તે. તો આચમની એટલે એવી જાતની આગળથી એક ગોળ આકારની એક ચમચી હોય એને આમ પકડી પાણી થોડું એમાં લઈ અને આમ રેડવામાં આવે પૂજાના પાત્રમાં. તો એવી આચમનીમાં પાણી લીધું છે, તાંબાના તરભાણામાં કંકુ લીધું છે, એમાં પાણી રેડે છે. એમ કરતા એ જે તૈયાર થયું મિશ્રણ એને જમણા હાથની આંગળીથી ગોળે છે. ડાબા હાથનો ઉપયોગ નથી થતો પૂજામાં, જમણા હાથનો થાય. તો એ જમણા હાથથી આ ગોળી રહી છે દીકરી, જે આ બધું કરી રહી છે અથવા આપણને કહી રહી છે. એ કરીને એ કંકુનું શું કરે છે? સાથિયા બનાવે છે. સાથિયા પણ એક શુભારંભનું, શુભનું, મંગલનું પ્રતીક છે. જો આવું બધું હોય અને અહીંયા તો બધું સ્નેહના સાથિયા છે એટલે કંઈ ઉંબર ઉપર તો દોર્યા જ છે સાથિયા, પણ આંખોમાં પણ જાયા છે. કારણ કે ત્યાં પણ કોઈના મંગલ પ્રવેશની વાત છે. અવસરના તોરણિયા, તોરણ બાંધીએ છીએ આપણે ઘરમાં સરસ પ્રસંગ આવે ત્યારે, લીલું હશે કારણ કે લીલાછમ આસુપાલવના તોરણ છે. એ આવકાર આપવા માટે જે મુખ્ય બારણામાં જે બારસાક છે ત્યાં બંધાય. અને એ કહે છે કે ઘરમાં આવો તો કેવી રીતે આવો? હૈયામાં હેત ભરી આવો. કોઈના ઘરમાં પ્રવેશ કર્યો તો એવા શુભભાવથી સ્નેહ સાથે ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. અને એક જીવન જીવવાનો, સાથે જીવવાનો જે લાહો મળ્યો છે એ મન ભરીને માણનારી, માણવાની ઈચ્છાવાળી આજે કન્યા છે એ કહે છે કે મર્જાદી ઉંમરાની દીકરીને લાજ છે, સંકોચ છે, શરમ છે, આમન્યા છે, પણ પ્રિયજનની રાહ પણ જોઈ રહી છે. તો એ થોડોક સંકોચ છોડીને મર્યાદી જે કંઈ ઘરના આપણા નીતિ નિયમો છે એને સહેજ બાજુએ મૂકીને પોતે જ સામેથી દોડે છે આવકારવા માટે. કારણ કે એટલી ઉત્સાહમાં છે, એ મુદ્દા છે એના જીવનમાં એક શરૂઆત થઈ રહી. આમન્યા રહિત નથી, એને બરોબર ખબર છે કે પરંપરા પરિવારની જે કંઈ હોય એ પાળવાની છે. પણ આ ક્ષણ એને માટે એવી મધુર છે કે થોડીક વાર પૂરતી એ વાત પણ ભૂલી જાય છે અને સામેથી દોડી અને એ આવકારી રહી છે. આ બે અંતરામાં મેં એક એવા મંગલ પ્રારંભ માટેની જરૂરી સામગ્રીનો ઉપયોગ કરીને એક એવું વાતાવરણ કર્યું છે કે જેમાં એક સરસ શરૂઆત જીવનમાં થઈ રહી છે અને એને માટેનો ઉત્સાહ તમને દેખાય. પછી જે છેલ્લો અંતરો છે એમાં મેં કહ્યું છે નાનું શું આયખું ને મોટેરી આશા. જીવન નાનકડું છે, ગમે તા 100 વર્ષ છો પણ નાનું તો છે, પણ આશાઓ તો કેટલી બધી મોટી મોટી છે. હવે એમાં સ્વાભાવિક છે કે પસંદગીમાં ભૂલ થાય. કોઈક વખત આપણે આપણા સ્વાર્થથી પ્રેરાઈને વર્તીએ, પછી સમજાય કે આવું નહોતું કરવા દેવું. એવી કેટલીક ભૂલો પણ જિંદગીમાં કરી છે. હું કંઈ સર્વાંગ સંપૂર્ણ છું, કોઈ મેં ભૂલ કરી જ નથી એવો દાવો આ દીકરીનો નથી. એ કહે છે કોઈ વાર નાની મોટી કોઈ ક્ષતિ ભૂલ ચૂક થઈ પણ ગઈ હોય, ખીલવા ને ખરવાની વચ્ચે સુગંધ થઈ જીવતા જાણે છે આ ફૂલ. એ ફૂલ કેટલું ટકે ડાળી ઉપર? એ સવારે ખીલે, સાંજે ખરી જાય, પણ એ બે વચ્ચેના સમયગાળામાં કેવી સુગંધ રેલાવે. તો આપણે પણ એવું કરવું જોઈએ. આપણા વ્યક્તિત્વની એવી સુવાસ જે આપણા વર્તનમાંથી, વાણીમાંથી, વ્યવહારમાંથી, આપણા સંબંધીઓ સાથે, આપણા પ્રિયજન, આપણા સ્નેહીજનો, આપણો સમાજ એમાં એવી હોવી જોઈએ કે સુગંધ રૂપે સૌની સ્મૃતિમાં આપણે સચવાઈએ. ભલે ને ખીલવા ને ખરવા વચ્ચે સમય ઓછો હોય પણ સુગંધ કેટલું લાંબુ ટકે. ફૂલ કાલ સવારે ન મળે તમને, પણ એની સુગંધ સ્મરણમાં રહે. તો કોઈના સ્મરણમાં સચવાઈએ તો સુગંધ થઈને સચવાઈએ. અને એમાંથી મેં આ પંક્તિ લખી, સંબંધ આવું તો છે મહેક મહેક થાવું. સંબંધ આવું એટલે જ સુગંધ આવું. બંધાય ગંધાય, વહી જાય એ જ સુગંધાય. જે લોકો સંબંધોને કોઈને બાંધવામાં, કોઈને કોઈના માર્ગમાં વ્યવધાન ઊભું કરવામાં ઉપયોગમાં લે છે એ લોકો સારું નથી કરતા. સંબંધ આવું એટલે સાથે વહેવું, વહેતા રહેવું, કોઈને બાંધ્યા વગર. બંધાઈ જાય એટલા માટે જ ગંધાય, કારણ કે એ એક જ જગ્યાએ રોકાઈ જાય છે. વહેતા છે, વહી રહ્યા છે, એ પ્રવાસમાં છે, ગતિમાં છે, અને એટલે જ એમાં સુગંધ સચવાવાની છે. તો સંબંધ આવું તો છે મહેક મહેક થાવું, એને મૂલવી શકાય નહીં. આમે એનું કોઈ મૂલ ન કરી શકાય, એ અમૂલ્ય છે.
તો આ આખું ગીત એ એક એવી મુગ્ધાનું ગીત છે. તમે બધા આઠમા ધોરણના વિદ્યાર્થીઓ છો, પાઠ્યપુસ્તક હોય એટલે બધે ઠેકાણે ઉપયોગમાં લેવાય, ગ્રામીણ વિસ્તારમાં પણ લેવાય, શહેરમાં પણ લેવાય, મેગાસિટીમાં પણ ઉપયોગમાં લેવાય. હવે બધે ઠેકાણે આઠમા ધોરણનું બાળક એ જુદું જુદું છે, એની એની સમજણ જુદી જુદી છે, એને એને દુનિયા જુદી જુદી રીતે જોઈ છે, એનું એક્સપોઝર દુનિયા જોવા માટેની એને મળેલી તકો જુદી જુદી છે. એક મોટા નગરમાં વસતું બાળક છે, એને આ તરવાણું કે આચમની કે ખુલ બે બાજુ ખુલતું કમાડ એને જોયું જ નથી. તો પેલું જે ગ્રામ વિસ્તારનું બાળક છે, આઠમા ધોરણ સુધી પહોંચ્યું હોય, એ સ્વાભાવિક રીતે દાંપત્ય જીવન ને એવા બધા વિષયની વાતો માં થોડીક એની એની શરમની સંકોચની લાગણી એને હોય, એટલે એ દીકરીઓ બહુ ખુલીને એ વિશે વાત ન કરતી હોય. એ સપના જોતી હોય પણ સપના વિશે બોલે નહીં. મોટા શહેરોમાં દીકરીઓ થોડી વધારે આધુનિક હોય તો એ કદાચ ચર્ચામાં ઝુકાવે, પોતાના મનની વાત કરે પણ ખરી. સિનેમાએ પણ ઘણું બધું આપણી સામે એવું વાતાવરણ ઊભું કરી દીધું છે, એટલે કેટલાક સંકોચ તો આમ પણ હવે બધેથી જઈ રહ્યા છે. પણ આ ગીત કેટલીક વખત નગરજન જે નગરજીવન જીવતું બાળક છે આઠમા ધોરણનું, એને ક્યાંક ગૂંચવશે, અને જે ગ્રામીણ વિસ્તારમાંથી છે એને થોડું ગૂંચવે, કદાચ એને ગૂંચવે છે એના કરતાં જે કંઈ આટલા વખતમાં મારી પાસે શિક્ષકોના સંદેશા આવ્યા છે એમાં કેટલાક ઠેકાણે શિક્ષકો થોડોક મૂંઝારો અનુભવે છે વર્ગખંડમાં આ વિશે વાત કરતી વખતે. એટલે મારે ખાસ સ્પષ્ટતા કરવી પડી કે કવિઓ પાઠ્યપુસ્તક માટે કવિતા નથી લખતા. આ રચના મારી સ્વતંત્ર કવિતા છે, પાઠ્યપુસ્તક મંડળે એને પસંદ કરી છે. મેં મને પૂછી કે મેં મોકલીને એમાંથી એમણે આ પસંદ કરી અને આઠમા ધોરણમાં મૂકી એવું નથી. કેટલાક મિત્રો સોશિયલ મીડિયા પર આખી વાત સમજાય વગર પણ ઘણી વખત ચર્ચામાં ઝુકાવતા હોય છે. તો આ રચના મારી મારી ઈચ્છા નહીં, મને જેટલી સમજણ પડી, કદાચ કાચી હોય ખોટી હોય પણ મને પડી એમ મેં લખી છે. હવે પાઠ્યપુસ્તક મંડળે પોતે પાઠ્યપુસ્તકમાં મૂકી છે, કેટલીક ઠેકાણે શિક્ષકો બહુ સુંદર રીતે આખી કવિતા ખોલીને સંકોચ વગર પણ મર્યાદા સંયમ સાથે એના અર્થો સુધી પહોંચે પણ છે. મેં એવા વર્ગખંડના પણ ઓડિયો સાંભળ્યા, કેટલાક એવા સરસ શિક્ષકો પણ મળ્યા દૂર સુધીના ગ્રામીણ વિસ્તારોમાં, કચ્છ ભુજ કે આ બાજુ મોરબીથી આગળ. તો પેલો મોબાઈલ ફોન ઓન કરીને ટીચરે મને ક્લાસની સાથે સન્મુખ કરી દીધો અવાજથી. મેં કવિતા વાંચી, થોડી વાતો કરી, છોકરાઓએ પણ મને બે સવાલ પૂછ્યા. કેટલીક ઠેકાણે શિક્ષકોએ રસ લઈને સ્વરબદ્ધ કરી છે રચના અને ગાઈ છે. પૂજ્ય મોરારી બાપુએ હમણાં બહુ સુંદર એક વાત કરી કે શિક્ષકોને કે પાઠ્યપુસ્તકમાં જે કંઈ કવિતાઓ આવતી હોય ને એ ગાઈને ભણાવો. કેટલીક વખત અર્થ ભલે થોડા મોટા થવા પછી સમજાય પણ ગવાયેલું ગીત છે ને મનમાં સચવાય. આપણે બાળપણમાં ગાયેલા બધા ગીત કંઈ આપણને એ વખતે સમજાઈ નથી જતા, કેટલા બધા સમજાવવામાં આગ્રહ પણ હોય છે. નરસિંહ મહેતાના કેટલા બધા પદ તમે ગાવ છો, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એ પ્રભાતિયા તરીકે આપણે બધા નાનપણથી ગાઈએ સાંભળીએ. હવે કોઈ પૂછે રોકીને કે આ શું છે, શું કવિ કહેવા માંડે, ચિત્ત ચૈતન્ય વિલાસ એટલે શું, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે એટલે શું, તે સમજવા માટે થોડી ઉંમર જાય, થોડા મોટા થઈએ પછી સમજાય, પણ ત્યાં સુધી ગવાયેલું ગીત સચવાય મનમાં. તો કેટલાક શિક્ષકોએ આ ગીત કમ્પોઝ કરીને સ્વરબદ્ધ કરીને શાળામાં ગવડાવ્યું પણ છે, અને એ રીતે ગવાતું ગવાતું કેટલાક વિદ્યાર્થીઓને યાદ રહી ગયું હશે. તો બધું તો બેટા હમણાં તરત ન સમજાય એવું બને, કારણ કે મેં આરંભમાં જ કહ્યું એમ, મેં આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ ગીત નથી લખી. આઠમા ધોરણના વિદ્યાર્થીઓ એ ગીતના પરિચયમાં મુકાયા છે, પાઠ્યપુસ્તકમાં આવી છે રચના એટલે. તો હવે મુકાયા છો તો થોડુંક સરળ કરી આપ્યું મેં તમને આજે આ ગીત, આજે નહીં તો કાલે આ સમજણ કામ લાગશે. તમને બધાને મળીને મને ખૂબ આનંદ થયો. ધન્યવાદ.